જનીન સંકેત. આપણે હવે જાણીએ છીએ કે પ્રોટીન સંશ્લેષણ ડીએનએ દ્વારા થાય છે. આ એકઠી કરાયેલ જનીનિક માહિતીની બ્લુપ્રિન્ટનું રહસ્ય ડીએનએ શૃંખલામાં ક્રમમાં ગોઠવાયેલ નાઇટ્રોજન બેઝના ચોક્કસ ક્રમ પર હોય છે. રંગસૂત્રોમાં ડીએનએની શૃંખલા ઘણા જનીનો ધરાવતું હોઈ શકે. દરેક જનીનને ડીએનએ અણુના નાના ખંડ તરીકે રજૂ કરવામાં આવે છે, જ્યાં ડીએનએની લંબાઈ ઉપર ન્યુક્લિયોટાઇડ્સનો અનન્ય ક્રમ ગોઠવાયેલો હોય છે. દરેક જનીન હજારોની સંખ્યામાં બેઝનો અજોડ ક્રમ ધરાવતું હોઈ શકે. અહીં બંને જનીનો વચ્ચે કેટલાક બેઝના ક્રમમાં કેવો ફેરફાર હોય છે તેની સમજૂતી આપેલ છે. ડીએનએ ઉપર જે માહિતી હોય છે તેનું પ્રત્યાંકન કરી સંદેશાવાહક આરએનએ દ્વારા તેને કોષરસમાં પ્રોટીન સંશ્લેષણ માટે લાવવામાં આવે છે. આ માહિતીઓને જનીન સંકેતો તરીકે વર્ણવવામાં આવે છે. જનીન સંકેતો એટલે સંદેશાવાહક આરએનએ અણુ ઉપરનો નાઇટ્રોજન બેઝનો ક્રમ કે જે પ્રોટીન અણુની સંશ્લેષણ ક્રિયા માટેની સાંકેતિક માહિતી ધરાવે છે. ત્રિઅંકી સંકેત. જનીન સંકેત બાબતે મુખ્ય સમસ્યા એ હતી કે એક એમિનો એસિડ માટે સંકેત આપતા ન્યુક્લિયોટાઇડ્સની ચોક્કસ સંખ્યા નક્કી કઈ રીતે કરવી. 20 એમિનો એસિડ માટે સંદેશવાહક આરએનએ ઉપર તો અત્યારની જાણ મુજબ ફક્ત 4 જ નાઇટ્રોજન બેઝ છે. એક અથવા બે નાઇટ્રોજન બેઝને એકબીજા સાથે જોડીએ તો પણ 20 એમિનો એસિડ માટે પૂરતા સંકેતો આપી શકાતા નથી. જો એકાંકી સંકેત વાપરીએ કે જે એક જ ન્યુક્લિયોટાઇડ્સથી બનેલો હોય તો એ, સી, જી અને યુ એમ 4 જ સંકેત આપી શકે. તેઓ 20 એમિનો એસિડનું સંકેતન કરવા માટે અપૂરતા છે. તેવી જ રીતે બબ્બે નાઇટ્રોજન બેઝનું અરસપરસ જોડાણ કરીએ તો તે 4×4=16 સંકેતો આપે. તે પણ 20 એમિનો એસિડ માટે અપૂરતા છે. ગેમોવ વૈજ્ઞાનિકે નિર્દેશિત કર્યું કે 3 સંકેતની શક્યતા હોઈ શકે, એટલે કે દરેક સંકેત 3 નાઇટ્રોજન બેઝ ધરાવતો હોય. તેઓ 4×4×4=64 સંકેત શબ્દો અથવા સંકેતો આપી શકે કે જે 20 એમિનો એસિડના સંકેતન માટે જોઈતા કરતાં પણ વધુ છે. ચાર્ટ દરેક એમિનો એસિડ માટેના સંકેતોની માહિતી આપે છે. જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો નીચે મુજબ છે. જનીન સંકેત સર્વવ્યાપી છે. વાયરસ, બેક્ટેરિયા, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં એક જ પ્રકારના એમિનો એસિડ માટે સમાન પ્રકારનો સંકેત જ વપરાય છે. જનીન સંકેત વિશિષ્ટ છે. એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનો એસિડનું સ્થાન નક્કી કરતો હોય છે. સંકેત ત્રિઅંકી છે. તે પૈકી 61 સંકેતો એમિનો એસિડ માટે સંકેતન કરે છે અને 3 સંકેતો સંકેતન કરતા નથી. એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે. આવા સંકેતોને અવનત સંકેતો કહે છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરાવનાર સંકેતને પ્રારંભિક સંકેત કહે છે. UAA, UGA અને UAG સંકેતો સમાપ્તિ સંકેતો છે. તેઓ પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ સૂચવે છે. તે કોઈપણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, તેથી તેઓને અર્થહીન સંકેતો કહે છે. AUG બે કાર્યો કરે છે. તે મિથિઓનિન માટે સંકેત આપે છે, સાથે સાથે તે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. જનીન સંકેતોનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલા એમિનો એસિડનો ક્રમ રેખીય સમાંતરતા દર્શાવે છે.